नमस्कार विद्यार्थी मित्रों, आज थी आपने चैप्टर 12 परमाणुओं नी शुरुआत करी छे। हिस्ट्री शू कहे छे, एवा परिस्थिति ने एवा समय ने याद करो कि जेमा परमाणु नी अंदर शू छे ए लोको जाणता नथी। परमाणु ने अविभाज्य गणवामां आवे छे, परमाणुना आंतरिक बंधारण विषे कोई पण प्रकारनी माहिती हजी सुधी संशोधन में आवेल नथी। आ परिस्थिति में परमाणु विषे आ त्रण बाबतो छे ए महत्वनी समझवामां आवती। नंबर एक, परमाणु विद्युतनी दृष्टिए तटस्थ छे, एटले के विद्युत क्षेत्र लागू पाड़ीए छीए त्यारे परमाणु पर कोईपण जातनी असर थती नथी, परमाणु पर कोईपण जातनुं बळ लागतुं नथी। एटले के परमाणु विद्युतनी दृष्टिए केवो छे? तटस्थ। बीजू, परमाणु केवो छे? स्थायी। एमां कोईपण प्रकारनी प्रक्रिया थती नथी के एनी अंदर कोईपण जातना फेरफारो थता नथी, एटले परमाणु छे ई स्थायी छे, स्थिर छे। અને ત્રીજો જે વિભાગ છે એમાં પરમાણુઓ છે એમાંથી અસતત તરંગ લંબાઈનું ઉત્સર્જન થાય છે। હવે આ વસ્તુઓ જે છે એ તમે કેમિસ્ટ્રીની અંદર ભણી ગયા હશો, કેમિસ્ટ્રીમાં આ બધી જ વિગતો છે એ આગળ આવી જાય છે। ફિઝિક્સમાં આપણે સેમિસ્ટર 4માં આવે છે પાછળથી, તમને હાઇડ્રોજન વર્ણપટ વિશે વાત આવી ગયેલી હશે અને હાઇડ્રોજન વર્ણપટની અલગ અલગ શ્રેણીઓ લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફન, એ 5 શ્રેણીઓ અને સંક્રાંતિઓ વિશેની ચર્ચા છે એ કેમિસ્ટ્રીની અંદર આવી ગઈ હશે। આ શ્રેણીઓ એટલે એ જ અસતત તરંગ લંબાઈનું ઉત્સર્જન, કે 5મીમાંથી 1લીમાં સંક્રાંતિ કરે, કે 5મીમાંથી 2જીમાં કરે, કે 5મીમાંથી 3જીમાં કરે, કે પછી 5મી કક્ષામાંથી 1લી કક્ષામાં સંક્રાંતિ કરે, 4થી કક્ષામાંથી 1લીમાં કરે, 3જી કક્ષામાંથી 1લીમાં કરે, એ રીતે જેટલી સંક્રાંતિઓ થાય છે આ સંક્રાંતિઓ દરમિયાન અલગ અલગ તરંગ લંબાઈના ઉત્સર્જન થાય છે, જે સતત નથી અસતત છે, હા, એના વચ્ચે ગેપ છે, હા। તો એ અસતત તરંગ લંબાઈનું ઉત્સર્જન થાય છે એનું સંશોધન થઈ ચૂક્યું હતું, એટલે આ 3 સંશોધનો છે એ શરૂઆતમાં હતા અને પરમાણુ વિશે આ 3 વિભાગો છે એ લોકો જાણતા હતા। એક, પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, નંબર 2 પરમાણુ છે એ સ્થાયી છે, અને નંબર 3 પરમાણુ અસતત તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે। આ પરિસ્થિતિમાં ધીમે ધીમે સંશોધનોની શરૂઆત થઈ, એમાં સૌથી પહેલું સંશોધન છે એ જે જે થોમ્સન દ્વારા કોનું કરવામાં આવ્યું, તો કે ઇલેક્ટ્રોનનું। જે જે થોમ્સને ઇલેક્ટ્રોનનું સંશોધન કર્યું એટલે ઇલેક્ટ્રોનનું દળ માપ્યું, તો એ જાણ્યું કે ભાઈ પરમાણુ કરતાં ઇલેક્ટ્રોનનું દળ ઓછું આવે છે, એનો અર્થ કે શાયદ ઇલેક્ટ્રોન જ પરમાણુનો ભાગ હોવો જોઈએ। અત્યાર સુધી જેને આપણે નાનામાં નાની વસ્તુ સમજતા હતા પરમાણુ, એ હવે નાનામાં નાની વસ્તુ ન રહી, હવે નાનામાં નાની વસ્તુ કઈ આવી ગઈ? ઇલેક્ટ્રોન। એટલે જે જે થોમ્સનનું આ બહુ જ મહત્વનું સંશોધન હતું કે એણે ઇલેક્ટ્રોનનું સંશોધન કર્યું। ઇલેક્ટ્રોનનું જે સંશોધન થયું એના પછી જે જે થોમ્સનને વિચાર આવ્યો કે પરમાણુ કેવો હોવો જોઈએ, તો પરમાણુ કેવો હોવો જોઈએ એના માટે જે જે થોમ્સને એક પરમાણુ મોડેલ આપ્યું। જે જે થોમ્સને એમ વિચાર્યું કે પરમાણુ છે એ કેવો હોવો જોઈએ, તો કે ગોળાકાર હોવો જોઈએ, અને ગોળાકારમાં દરેક અંદરના ભાગમાં આવી રીતે ધન વિદ્યુત ભારો છે એ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોવા જોઈએ। આવું જે જે થોમ્સનનું માનવું હતું, અને એની આસપાસ શું હોવા જોઈએ? ઇલેક્ટ્રોન, આવી રીતે ઋણ વિદ્યુત ભાર તરીકે કોણ હશે? ઇલેક્ટ્રોન। આ જે છે એને જે જે થોમ્સનનું પરમાણુ મોડેલ, પહેલું પરમાણુ મોડેલ કહેવામાં આવે છે, એને આવો વિચાર આવ્યો। હવે આ જે છે એ પહેલું પરમાણુ મોડેલ થયું, અને પહેલાં પરમાણુ મોડેલ છે એના વિશે પછી ડિસ્કશન થયું, ચર્ચાઓ થઈ, તો એવું વિચારવામાં આવ્યું કે આવી રીતે ધન અને ઋણ વિદ્યુત ભારો સ્થાયી સ્વરૂપમાં ક્યારે પણ એકબીજાની બાજુમાં શક્ય બને નહીં। ધન વિદ્યુત ભાર છે એ
ઇલેક્ટ્રોનને આકર્ષે, ઋણ વિદ્યુત ભારને આકર્ષે, એટલે ધન અને ઋણ વિદ્યુત ભારો વચ્ચે પ્રવેગી ગતિ શક્ય બને. એટલે સૌથી પહેલાં આપણે જે ડિસ્કશનની શરૂઆત કરી હતી એ અનુસાર જે સ્થાયીપણાની વાત હતી, હા, કે પરમાણુ છે કેવો છે, સ્થાયી છે. જો આવી રીતે ધન અને ઋણ વિદ્યુત ભારને બાજુબાજુમાં ગોઠવી નાખવામાં આવે તો પરમાણુનું સ્થાયી સ્વરૂપ શક્ય બને નહીં. પ્લસ આ મોડેલ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ ચોક્કસથી તટસ્થ છે, એટલે જ જે થોમ્સને ધનની બાજુમાં ઋણ અને એ આખા જ પરમાણુની અંદર બધા ધન અને ઋણ ફેલાયેલા છે. એટલે પહેલી વસ્તુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એ જે થોમ્સને સમજાયું, પરંતુ પરમાણુનું સ્થાયી સ્વરૂપ તેમજ અસતત તરંગ લંબાઈનું ઉત્સર્જન સમજાવવામાં એ પરમાણુ મોડેલ છે એ નિષ્ફળ નીવડ્યું. રાઈટ. અચ્છા, આનાથી એટલી વસ્તુ તો નક્કી થઈ કે પરમાણુ છે એની અંદર જો ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત હોય અને ઇલેક્ટ્રોન હોય તો એની અંદર ધન વિદ્યુત ભારિત કંઈક હોવું જોઈએ, જેનું સંશોધન હજી બાકી હતું. તો આ રીતે આ ચેપ્ટરની આખી શરૂઆત થાય છે. જે થોમ્સનનું મોડેલ છે, એના પછી રુધરફર્ડનું મોડેલ છે અને એના પછી બોહરનું મોડેલ છે. એવી રીતે ત્રણ પરમાણુ મોડેલથી આખું ચેપ્ટર છે એ સમજાવવામાં આવ્યું છે. અને પછી પરમાણુને અનુલક્ષીને બીજી વિગતો ક્વોન્ટમ મિકેનિક્સની આપવામાં આવેલી છે. તો બહુ સરસ ચેપ્ટર છે. સાથે સાથે તૈયાર કરતા જાજો. જે પણ થિયરિકલ પાર્ટ છે એ લખી લખીને સરસ રીતે પ્રિપેરેશન કરતા જાજો. તો આજથી શરૂ કરી દઈએ છીએ. સૌથી પહેલાં જે વાત કરીએ છીએ એમાં જે થોમ્સનનું જે પરમાણુ મોડેલ છે એનું જે આકાર છે એ વોટરમેલન જેવો છે, એટલે એને તરબૂચ મોડેલ અથવા તો પ્લમ પુડિંગ મોડેલ કહેવામાં આવે છે. એટલે શરૂઆતમાં જ એક પ્રશ્ન છે કે વાયુમાં વિદ્યુત ભાર અંગેના થોમ્સનના પ્રયોગોએ શું દર્શાવ્યું, પ્લમ પુડિંગ મોડેલ સમજાવો. તો પ્લમ પુડિંગ મોડેલની અંદર શું શું છે, તો કે પ્લમ પુડિંગ મોડેલમાં ઋણ વિદ્યુત ભારવાળા ઇલેક્ટ્રોન તરબૂચના બીજની માફક તેમાં જકડાયેલા હોય છે, એટલે બધી જ જગ્યાએ હોય છે, જેને પરમાણુનું પ્લમ પુડિંગ મોડેલ કહેવામાં આવે છે. તો આ રીતે જે થોમ્સને તરબૂચ જેવું એક મોડેલ બનાવ્યું ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારવાળું, અને એ મોડેલ છે એ પરમાણુની સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ જાય છે. એટલે ફાઇનલી જે થોમ્સનનું પહેલું મોડેલ છે એ નિષ્ફળ નીવડ્યું. ઓકે, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે રુધરફોર્ડના મોડેલ તરફ આગળ વધીશું. થેન્ક યુ વેરી મચ. આ ત્રણ વિભાગો છે એ બરોબર રીતે યાદ રાખજો. પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, પરમાણુ સ્થાયી છે અને પરમાણુમાંથી અસતત તરંગલંબાઈનું ઉત્સર્જન થાય છે. આ ત્રણ વિભાગોને આધારે આપણે બાકીના પરમાણુ મોડેલની વાત કરીશું. ચાલો, ઓકે, થેન્ક યુ. લખી લખીને સરસ રીતે તૈયારી કરજો.